नमस्कार विद्यार्थी मित्रों, हूँ विशाल वाडेल, आप सर्वेनु हार्दिक स्वागत करूँ छू आपनी पोतानी यूट्यूब चैनल ओशियन कोचिंग क्लासेस में। आज आपने मळ्या छे विद्यार्थी मित्रों धोरण सात विषय गणित चैप्टर छ त्रिकोण अने तेना गुणधर्मो में स्वाध्याय 6.4 ना दाखला नंबर 4 अने 5 माटे। तो मैं अत्यार सुधी में तमने चैप्टर 6 ना मोस्ट ऑफ स्वाध्याय कम्प्लीट कराया छे अने हवे थोड़ाक ज स्वाध्याय आपणा बाकी छे, एटले के आनी पछी एक दाखलो ने एनी पछी एक स्वाध्याय। आटलू हूँ तमने अहीं पूरेपूरो करावानो छु। आपे आ वीडियो निहाळवा जरूरी छे कारण के परीक्षा में सारा मार्क्स लावा छे, कारण के अहीं हूँ तमने जे दाखला शीखवाडीश ते बधाय दाखला तमने आवडी जशे तेवा ज हशे, एकदम इजी वे में शीखवाडीश बराबर। अने जो हजी चेनल सब्सक्राइब नथी करी तो चेनल सब्सक्राइब करो, वीडियो लाइक करो, कॉमेंट करो, मजा आए तो कॉमेंट करवानी, अने बहु मजा आए तो शेर कर देवानी अने लाइक तो करवानुं बराबर। चलो तो जोईए स्वाध्याय 6.4। સ્વાધ્યાય 6.4 નો કોન્સેપ્ટ શું છે? ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો, ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો હોય? વધારે જ હોય, એ કોન્સેપ્ટ છે। ચાલો તો ચતુષ્કોણ એબીસીડી, આ એબીસીડી એક શું છે? પ્રશ્ન 4 ધ્યાનથી વાંચો, એબીસીડી એક ચતુષ્કોણ છે। ચાલો એબીસીડી એક શું છે? ચતુષ્કોણ છે। એબી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી એ મોટું થાય એસી પ્લસ બીડી કરતા, તો એસી અને બીડી બે શું છે? ચતુષ્કોણના વિકર્ણ છે। ચાલો તો અહીં આપણે લખાય કે અહીં ચતુષ્કોણ એબીસીડીમાં, ચતુષ્કોણ એબીસીડીમાં વિકર્ણ વિકર્ણો એસી અને બીડી દ્વારા, એસી અને બીડી દ્વારા चार त्रिकोणो रचाई छे। शुं लिखू? चार त्रिकोणो रचाई छे। साहेब क्या चार त्रिकोणो रचाई छे? जो खास ध्यान थी हूँ तमने बताऊ, हूँ अहीं आकृति दोरुं छुं। ए बी सी डी नामनो चतुष्कोण छे। आ प्रश्ननी अंदर खास ध्यान थी समझी लेजो कारण के आनी पछीनो प्रश्न आनी जेवो ज छे बराबर छे विद्यार्थी मित्रों। चलो आ ए सी एक विकर्ण थई गयो, एना द्वारा बे त्रिकोण रचाणा देखाणा, રચાતા તો હશે જ બે, પણ આપણે એક એ બી સી અને એક એ સી ડી બે ત્રિકોણો ત્યાં રચાણા। ત્યારબાદ તમે જોઈ શકો આ બીજો ચતુષ્કોણ એ દોરું છું પણ આપણે બીજા વિકર્ણ દ્વારા બરાબર છે। બીજો વિકર્ણ આપણો કયો છે વિદ્યાર્થી મિત્રો? બી ડી। તો બી ડી દ્વારા બે ત્રિકોણ રચાણા, બી સી ડી અને બી એ ડી, આવા ત્રિકોણો રચાય। તો ટોટલ કેટલા ત્રિકોણો રચાણા? ચાર રચાય, તો ચારે ચારનું કામ પડવાનું છે। ચાલો તો શું કામ પડશે? ચાર ત્રિકોણો રચાય છે એના ઉપરથી આપણે લખીએ કે ત્રિકોણ, ત્રિકોણ કયો? હવે ખાસ ધ્યાન રાખજો, વિકર્ણ એસી વાળું આપણે કામ પકડીએ છીએ, તો ત્રિકોણ એ બી સી, ત્રિકોણ એ બી સી માં કયા ત્રિકોણમાં કીધું? ત્રિકોણ એ બી સી માં। તો ત્રિકોણ એ બી સી માં તમને ચોખ્ખું દેખાય કે એ બી પ્લસ બી સી નો સરવાળો એસી કરતા કેવો હોય? વધારે હોય, એવું અહીંયા આપ્યું છે તો લખી નાખે। ચાલો એ બી પ્લસ બી સી ગ્રેટર ધેન શું થાય? એસી, અને આપી દો પરિણામ નંબર એક। ચાલો ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરીએ તો શું કરી શકાય હજી કે ત્રિકોણ એ બી સી વાળો કયો હતો? ત્રિકોણ એ ડી સી, તો ત્રિકોણ એ ડી સી માં, તો ત્રિકોણ એ ડી સી માં શું લખાય? તો ત્રિકોણ એ ડી સી માં લખાય એ ડી અને સી ડી નો સરવાળો બરાબર છે। તો સી ડી અને ડી એ નો સરવાળો, સી ડી પ્લસ ડી એ ગ્રેટર ધેન શું મળે? એસી મળે કે ન મળે? હા સાહેબ મળે, આને આપી દો નંબર પરિણામ નંબર બે। ચાલો ક્લિયર છે આ વસ્તુ? હવે જોઈએ આપણે આગળ નેક્સ્ટ બાબત। ચાલો તો ત્રિકોણ, હવે ત્રિકોણ રેખા કા આપણે વિકર્ણ બીડી વાળા લેવાના, કયા વિકર્ણ? બીડી વાળા, તો બીડી વાળામાં કોણ આવશે? એ બી ડી, તો ત્રિકોણ એ બી ડી માં, ત્રિકોણ કયો લીધો છે આપણે? એ બી ડી, તો ત્રિકોણ એ બી ડી માં શું થશે? તો ત્રિકોણ એ બી ડી માં એ બી પ્લસ ડી એ, શું કીધું? એ બી પ્લસ ડી એ મોટું થાય કોના કરતા? બી ડી કરતા, કોના કરતા? બી ડી કરતા, એટલે નંબર ત્રણ। ક્લિયર? આગળ લખીએ આપણે કે ત્રિકોણ કયો વૈધો? હવે એક જ વૈધો છે, ત્રિકોણ બી સી ડી, ત્રિકોણ બી સી ડી માં એની બાજુઓ જોઈને હવે તો તમને આવડે ને, તો શું લખાય? ત્રિકોણ
BC plus CD ग्रेटर देन, तो ग्रेटर देन शू थे बीडी थे, शू थे बीडी, अने नंबर आपो तमे केटला चार। हवे शू करवानुं खबर छे, हवे चारे चार नो कर देवानो सरवाळो, चारे चार नो शू करवानो छे सरवाळो करवानो छे, जे हुं करुं छुं नेक्स्ट स्लाइड मां। हवे परिणाम, एक प्लस बे प्लस त्रण प्लस चार करता, આવું કરવું છે, એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર, એટલે ડાબી ડાબી બાજુ સરવાળો થશે, જમણી જમણી બાજુ સરવાળો થશે। ચાલો તો શું લખાય એમાં, તો લખીએ આપણે, જો ડાબી બાજુ કોણ છે, એબી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડીએ પ્લસ એબી પ્લસ ડીએ પ્લસ બીસી પ્લસ સીડી, આ બધું આવે બરાબર। ચાલો તો આપણે પહેલા આ બેનું લખીએ પછી ના બે લખીએ। ચાલો એબી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડીએ, ચાલો આ ચાર પતી ગયા પહેલા। नेक्स्ट ए बी डी ए बी सी सी डी, क्या क्या छे, ए बी डी ए बी सी सी डी, चलो ग्रेटर देन, ग्रेटर देन शु आवशे, तो आवशे ए सी प्लस बीडी प्लस बीडी, ए सी प्लस बीडी प्लस बीडी। चलो क्लियर थई छे, हो तुम जो तो ध्यान थी दाखलो पती गयो छो, हवे कई नहीं साबित थई ज गयो छे। ए बी केटली वार, ए बी बे वार, बी सी बे वार, सी डी बे वार, डी ए बे वार, तो बधे ने बे बे वार लिखू छे, तो बे वखत काउंस में लखी नाखो, ए बी प्लस बी सी प्लस सी डी प्लस डी ए। क्लियर, चलो ग्रेटर देन बे वखत ए सी, કેમ કે એસી અને બીડી બે બબે વખત છે, તો બીડી બરાબર, બે બાજુથી બબે શું થાય, બે બાજુથી આ બબે બબે તો કેન્સલ થાય, તેથી તેથી શું લખાય, એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી મોટું થશે કોના કરતા, એસી પ્લસ બીડી કરતા। ચલો ક્લિયર, તો આ જ સાબિત કરવાનો, તે સાબિત થઈ ગયું, જોઈ જવો અહીંયા રકમ જોઈ જવો, આવડી આ સાબિત થઈ છે તે, અને હવે તમારી રકમ જોઈ જાય, થઈ ગયું સાબિત। ચાલો ક્લિયર, જોઈએ નેક્સ્ટ, નેક્સ્ટ જોતા પહેલા એક સાત ધ્યાનથી વાત સાંભળો, કે માર્કેટમાં આવી ગઈ છે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન, કે જે આપને ખૂબ જ ઉપયોગી નીવડશે, કારણ કે તેમાં તમને મળે છે ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયના, સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાનુપતિ, ગાલા સ્વાધ્યપતિ, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર, બીજું ઘણું બધું એપ્લિકેશન કરવાની છે તમારે, શું ડાઉનલોડ, પણ ડાઉનલોડ કરવાની લિંક ક્યાં આપી છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ભૂલ્યા વગર તમારે તમારા દોસ્તો મિત્રો બધાને ડાઉનલોડ કરાવવાની છે। ચાલો જોઈએ આપણે નેક્સ્ટ દાખલો, દાખલા નંબર પાંચ, દાખલા નંબર પાંચ પણ આવો જ સરસ મજાનો રસપ્રદ દાખલો છે, પણ અહીંયા થોડીક પેટર્ન ચેન્જ થયેલી છે દાખલાની, શું છે, કે ચતુષ્કોણ એબીસીડી એક ચતુષ્કોણ છે, ચાલો એબીસીડી એક ચતુષ્કોણ છે, એબી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડીએ નાનું થશે, તમે એસી પ્લસ બીડી ના બમણા કરો ને, તો આ ક્યાંથી લાવું, તો કઈ નહીં કરવાનું, જો ચતુષ્કોણ એબીસીડી છે બરાબર, એના બે વિકર્ણો એસી અને બીડી, ધારો કે અહીંયા કોઈક છેદ બિંદુ ઓની અંદર છેદે છે, તો ચતુષ્કોણ એબીસીડી માં આપણે કેટલા ચતુષ્કોણ રચાય છે, અંદર ત્રિકોણ કેટલા રચાય છે, ચાર ત્રિકોણો બને, દેખે ઓ એ બી, ઓ બી સી, ઓ સી ડી અને ઓ ડી એ, તો એમ કહેવાય કે ચતુષ્કોણ એ બી સી ડી ના વિકર્ણો એસી અને બીડી ના છેદ બિંદુ દ્વારા, છેદ બિંદુ દ્વારા ચાર ત્રિકોણો રચાય છે। ચાલો ચતુષ્કોણ એ બી સી ડી ના વિકર્ણો, વિકર્ણો એસી અને બીડી દ્વારા, બીડીના એસી અને વિકર્ણો એસી અને બીડીના છેદ બિંદુ દ્વારા, સોરી હમણાં હું પહેલા બોલ્યો હતો ને હમણાં, કે એસી અને બીડીના છેદ બિંદુ, અહીંયા છેદ બિંદુનું નામ શું આપ્યું આપણે, ઓ, તો છેદ બિંદુ ઓ દ્વારા ચાર ત્રિકોણો રચાય છે। ચાલો
चार त्रिकोण रचाय छे तो ये आपणे चारे त्रिकोणों नुं वाराफरती वाराफरती काम लखीए। चलो तो त्रिकोण ओ ए बी मां अहींया त्रिकोणमां त्रिकोण ओ ए बी मां तो त्रिकोण ओ ए बी मां शुं थशे तो त्रिकोण ओ ए बी मां ओ ए अने ओ बी नो सरवाळो करो तो ए बी करता वधारे मळे। जो हमणां हुं लखीश एटले तमने थोडुंक समजाशे। ओ ए प्लस ओ बी ग्रेटर देन ए बी नंबर एक। कारण के तुम जोई सको मारे ए बी केवुं जोईए छे नानुं जोईए छे ए बी केवुं जोईए छे नानुं जोईए छे बराबर छे। चालो तो नेक्स्ट त्रिकोण एना पछीनो त्रिकोण कयो ओ बी सी तो नेक्स्ट त्रिकोण आवशे त्रिकोण ओ बी सी मां। चालो तो त्रिकोण ओ बी सी मां शुं थाय ओ बी अने ओ सी नो सरवाळो करवानो। कोनो ओ बी प्लस ओ सी ग्रेटर देन શું થશે બી સી નંબર બે। ઘણા એના મનમાં સવાલ હશે સેમ આમાં તો એવું થઈ શકે ને ઓબી પ્લસ બી સી ગ્રેટર દેન ઓસી। હા થઈ શકે પણ આપણે તે લેવાનું નથી આપણે જે પ્રમાણે જરૂર છે ને તે પ્રમાણે સાબિત કરીશું બરાબર છે। ચાલો ઓ સેડે કેમ કે જેના લગ્ન હોય જેના લગ્ન હોય એ વરરાજાના ગીત ગવાય જેના લગ્ન નો એવા વરરાજાના ગીત ગવાય નહીં એટલે એવું થોડુંક ધ્યાન રાખવાનું। ચાલો તો ત્રિકોણ ओ सी डी मां। चलो तो त्रिकोण ओ सी डी मां ओ सी प्लस ओ डी ग्रेटर देन शू थाय सी डी नंबर त्रण। चलो नेक्स्ट त्रिकोण क्यों हो तो त्रिकोण ओ डी ए मां क्यों त्रिकोण छे नेक्स्ट त्रिकोण ओ डी ए मां तो त्रिकोण ओ डी ए मां शू थशे तो ओ डी ए मां एटलुं थाय ओ डी प्लस डी ए OD plus OA OD plus OA greater than શું થશે DA નંબર આપો ચાર। હવે આ ચારે ચારનો કરો સરવાળો આગળ કર્યું હતું ને હમણાં એની જેમ હવે શું કરવાનું છે ચારે ચાર પરિણામનો સરવાળો કરવાનો પણ ધ્યાન રાખીને। ચાલો હવે પરિણામ एक प्लस बे प्लस त्रण प्लस चार करता। चलो तो शू थाय ओ ए प्लस ओ बी प्लस ओ बी प्लस ओ सी प्लस ओ सी प्लस ओ डी प्लस ओ डी प्लस डी ए बराबर छे। सॉरी अहीं ओ ए छो जो जो शू छे अहीं ओ ए फरीथी लखी दो ओ छे क्लियर। चलो तो आपणे लखीए हवे ओ ए प्लस ओ बी प्लस ओ बी प्लस ओ सी प्लस ओ सी प्लस ओ डी प्लस ओ डी बराबर छे। चलो આવું છે ને હા ओ डी प्लस ओ डी છેલ્લે વધ્યું શું પાછું આપણું ઓ એ આવી ગયા આઠે આઠ ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હાલો ચાલો આવી ગયા અને આ શું છે ગ્રેટર ધેન ग्रेटर देन शू थे ए बी प्लस बी सी प्लस सी डी प्लस डी ए क्लियर। चलो तो ग्रेटर देन ए बी प्लस बी सी प्लस सी डी प्लस डी ए। चलो थी गयु डाबी डाबी बाजू सरवाळो जमणी जमणी बाजू। हवे शू थाय साहेब ओ ए बे वार ओ ए बे वार ओ बी बे वार ओ सी बे वार ओ डी बे वार। चलो लखी नाखो बे वखत ओ ए प्लस ओ बी प्लस ओ सी प्लस ओ डी ग्रेटर देन ए बी प्लस बी सी प्लस सी डी प्लस डी ए। चलो હવે આનું શું કરશું અહીંયા જુઓ તમે ખાસ ધ્યાનથી હું અહીંયા બે ટર્મ ભેગી કરવાનું કહું છું ઓ એ અને ઓ સી પછી એ સિવાય બીજા કોને ભેગું કરવાનું કહું છું ઓ બી અને ઓ ડી જોજો અહીંયા બિંદુ ઓ तो ओ थी ए अने ओ थी सी आखू मळीने शू थई जाय तो साहेब ओ ए अने ओ सी आ बेने जॉइंट करी तो मने मळशे ए सी। ए सिवाय नेक्स्ट ओ बी प्लस ओ डी आने जॉइंट करीश तो मने शू मळशे बी डी। चलो क्लियर थयो तो आ एक वस्तु छे એટલે ખાસ ધ્યાન રાખજો શું કામ થાય કારણ કે ઓ બી પ્લસ ઓ ડી તો આખો શું મળી જાય મને બી ડી વિકર્ણ મળી જશે આવું તો તમને ખબર હશે। ચલો થોડુંક થોડુંક ચાલો તો આગળ માટેના ટપકા ભૂલવા ને તેથી બે કૌંસની અંદર ફરીથી હું કંઈક ડિશ થોડુંક અલગ કરું છું ઓ એ પ્લસ ઓ સી આ બેને ગ્રીન ગ્રીન ભેગા કર્યા પ્લસ જો નીચે બ્લુવાળાને ભેગા કરું છું ઓ બી પ્લસ ઓ ડી ગ્રેટર ધેન
AB plus BC plus CD plus DA. ચાલો તો અહીંયા મેં હમણાં તમને લખાવ્યું હતું, ખાસ ધ્યાન હશે OA plus OC શું થાય, OB plus OD શું થાય. તેથી બે કૌંસની અંદર AC plus BD મોટું થાય કોના કરતા, AB plus BC plus CD plus DA કરતા. પણ અહીંયા કૌંસમાં કારણ લખવા પડશે હો, કે શું કે OA plus OC બરાબર AC અને OB plus OD બરાબર BD. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો વાત, તો હવે મળી જ ગયું છે, ખાલી આને શું કરવાનું છે, ફેરવવાનું છે. જોજો હું સાઈડ ફેરવું છું, ખાલી આ સાઈડ આગળ લાવું છું. AB plus BC plus CD plus DA લેસ ધેન, સાહેબ લેસ ધેન કેમ થઈ ગયું, ગ્રેટર ધેન નું લેસ ધેન થઈ જાય જ્યારે તમે સાઈડ ફેરવો ત્યારે, સાઈડ ફેરવો ત્યારે શું થઈ જાય, ગ્રેટર ધેન નું લેસ ધેન. કારણ કે આ રીતનું છે ને, એને આખું તમે શું કર્યું, આમ પલટાવ્યું, પલટાવ્યું એટલે નિશાની તમારે કેવી રહેશે, ઊંધી થઈ જશે. બરાબર છે, ચાલો ક્લિયર જોઈએ. અહીંયા શું થઈ જાય, બે કૌંસમાં એસી પ્લસ બીડી. ચાલો આ તો તમારે સાબિત કરવાનું હતું. જો દાખલા નંબર 4 ને 5 અહીંયા આપણે પૂરા કર્યા છે. મળવાનું છે દાખલા નંબર 6 સાથે નેક્સ્ટ વિડીયોની અંદર. તૈયાર છો, રિવિઝન કરતા રહેજો, ડેઈલીનું ડેઈલી કામ કરતા રહેજો, તો આ બધા દાખલાઓ તમને આવડશે, નહીંતર ભૂલાતા જશે. કારણ કે ભૂલવાની બીમારી દરેક પાસે હોય છે. બરાબર છે, એટલે રિવિઝન કરતા રહ્યો એટલે બધું યાદ રહેતું રહેશે. બરાબર છે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત મિત્રો.